ખુશી પ્રસન્ન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકન પણ દબાવો અમારા લેટેસ્ટ વિડીયોની જાણકારી માટે. નમસ્કાર દોસ્તો, ખુશી પ્રસન્ન ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે આજે છે તે શોલ્ડર પ્રિન્સેસ બ્લાઉઝનું કટિંગ શીખવાના છે. તો આ જે પાર્ટ છે તે નોર્મલ બ્લાઉઝ જે આવે છે પ્રિન્સેસ કટ, એમાં અહીંયાથી પ્રિન્સેસ આવે છે. પણ આપણે જે આ લીધું છે અહીંયાથી શોલ્ડર પ્રિન્સેસ લીધું છે, એટલે કે આ શોલ્ડરથી આપણે પ્રિન્સેસ ટાઈપ જ બનાવવાનું છે. પણ આજે આવશે તે આજે અહીંયા આવશે શોલ્ડર, એ બંને આ જે છે ભાગ તે બંનેના વચ્ચોવચ આવશે. તો ચાલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે આનું માપ જોઈ લઈએ. 37 ઇંચની લંબાઈ છે, 32 ઇંચની છાતી છે, 26 ઇંચની કમર છે અને આ બાયની લંબાઈ જે છે તે 9 ઇંચની છે. મૂંઢાનો જે ભાગ છે આર્મોલનો ભાગ તે 14 ઇંચનો છે અને 9 ઇંચની ઓપનિંગ છે એટલે કે મોરી છે. અને આગળનું જે ગળું છે તે 3 ઇંચનું છે એટલે બંધ છે અને પાછળનું બી બંધ ગળું જ છે. આગળનું ગળું 3 ઇંચનું ઉતારવાનું, પાછળનું 1.5 ઇંચ જેટલું જ ઉતારવાનું છે. અને આ જે શોલ્ડર છે તે 14 ઇંચના છે. તો આ માપ જે છે તે એકદમ કમ્પ્લીટ માપ છે, આમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી કરવાનો. આ જે છાતીનું માપ છે આ બ્લાઉઝ પરથી જ લીધેલું છે એટલે 32નું આમાં કોઈ પણ જાતનું લુઝિંગ નથી છોડવાનું અને કમર પર એડી 26 ઇંચ રાખવાની છે. તો બ્લાઉઝમાં આપણે સૌથી પહેલાં જેટલી લંબાઈ હોય એના કરતાં 1 ઇંચ લાંબી રાખી દઈએ. તો ટોટલ આ 13.5ની લંબાઈ છે તો આપણે 14.5 અહીંયા રાખી દઈએ, એક માર્કિંગ અહીંયા મારી દઈએ. એક માર્કિંગ અહીંયા મારી દઈએ. અને હવે આપણે આર્મોલનો ભાગ જોઈએ તો 14 ઇંચનો છે. તો આપણે આ ડ્રેસમાં જેમ કટિંગ કરીએ એમ જ કટિંગ કરવાનું છે, આર્મોલનો ભાગમાં કોઈ ફેરફાર નહીં આવે. તો 7 × 14 છે તો અહીંયા 6 ઉપર આપણે એક માર્કિંગ કરી લઈએ. આ કમરનું છે તો સૌથી પહેલાં આપણે અહીંયા ચેસ્ટનો જે ભાગ છે તે 32 ઇંચનો છે એટલે અહીંયા 8 આવશે. આ જે છે તે એટલું એક્સ્ટ્રા આપણે રાખ્યું છે. અને હવે આ જે કમર છે તે 26 ઇંચની છે તો અહીંયા 6.5 આવશે. અને આ 1.5 ઇંચનો આપણે અહીંયા ટક્સનું છોડશું જે પાછા ટક્સ આવે છે તે, અને આ 1.5 ઇંચ જે અહીંયા છોડ્યું છે એટલું જ કપડું અહીંયા આપણે છોડશું સિલાઈ માટે. તો હવે અહીંયાથી આપણે આ માર્કિંગ અહીંયા મારી લઈએ. હવે જે આનો શોલ્ડરનો ભાગ છે તે 14 ઇંચ છે તો આ બંધ ગળાનું છે એટલે 7-14 માપટું માપ જ રાખી દેવાનું. અને આ ભાગ જે છે તે અહીંયાથી આપણે આ જે આર્મોલનો ભાગ છે તે આપણે માપી લઈએ. બરાબર થઈ ગયો છે 7 × 14. તો હવે આપણે આ જે છે તે આપણે કટિંગ કરી લઈએ. આ જે સિલાઈનું માર્કિંગ હોય તેનું આ બરાબર કરી અને અહીંયા એક માર્કિંગ મારી લઈએ ટક્સનું, જે પાછળ ટક્સ આવશે તે અહીંયાથી આવશે. તો આ પાછળનો ભાગ છે આ ગળાની જે પહોળાઈ છે તે આપણે હિસાબે રાખી શકીએ, 3નું પણ રાખી શકીએ, 3.5નું પણ રાખી શકીએ, 4નું પણ રાખી શકીએ. તો આપણે જે પ્રમાણે રાખવું હોય તે પ્રમાણે રાખી શકીએ. તો આમાં આપણે 4નું રાખ્યું છે. આ જે શોલ્ડર છે તે પછી બોટનેક કરશો તો આ શોલ્ડર છે તે નાના થઈ જશે, એના હિસાબે આપણે 4નું રાખ્યું છે. આ પાછળનો જે ભાગ છે તે કટિંગ થઈ ગયો છે. તો આ જે પાછળનો ભાગ છે તેને ઉપર રાખીને આગળનો ભાગ પર કટિંગ કરી લઈએ.
તો આજે પાછળનો ભાગ છે તેના માપ ટુ માપ રાખી દઈએ, કારણ કે આ શોલ્ડર પ્રિન્સેસ છે એટલા માટે આમાં કંઈ અહીંયા ટક્સ નહીં આવે, એટલે લાંબુ રાખવાની જરૂર નહીં. ટક્સવાળું હોય તો લાંબુ રાખવું પડે. એ ટક્સવાળા બ્લાઉઝનો જ્યારે વિડીયો બનાવીશ ત્યારે હું બતાવીશ. પણ આમાં આગળ આપણે હુક કરવાના છે. તો આ જે ભાગ છે અહીંયા અહીંયા 5 ઇંચ જેટલું આપણે એટલું છોડી દઈએ. આ જે છે એવું છોડ્યું છે તે આપણે હુકનું છોડ્યું છે. તો હવે આને આપણે કટિંગ કરી લઈએ. અહીંયા પણ આગળની સાઈડમાં પણ આ રીતે માર્કિંગ કરી લઈએ. આગળનો ભાગ છે તો આમાં આપણે શોલ્ડર પ્રિન્સેસ કરવાના છે. તો આજે આપણે પહોળાઈ રાખી છે તે 3.5 ઇંચની રાખી છે. આ સિલાઈનું એટલું છોડી દેવાનું. આ સાઈડ પણ એ રીતે જ કરીએ. અને અહીંયાથી લંબાઈ માપી લેવાની. આ 9 ઉપર પફનો જે ભાગ આવે છે તે 9 સુધી આવે છે, એટલે એ આપણે 9 ઇંચનો અહીંયા એક માર્કિંગ કરી દઈએ. આ જે 9 ઇંચનું માર્કિંગ કર્યું છે ત્યાં આપણે આ 3.5 ઇંચ અહીંયા આવું આવે એવી રીતે માર્કિંગ કરી લઈએ. આ જે છે તે તો કુકાઈની પટ્ટીનું આપણે એક્સ્ટ્રા છોડેલું છે, તો અહીંયા એક આપણે સ્ટ્રેટ લાઇન કરી લઈએ. અને હવે આપણે 1.5 ઇંચનું માર્કિંગ અહીંયા છોડેલું છે. તો આ ટક્સનું જે પાછળના ભાગમાં આપણે ટક્સનું 1.5 ઇંચનું છોડ્યું હતું એ અહીંયા પણ માર્કિંગ કરી લઈએ. અને આ રીતે ટક્સનું માર્કિંગ આવશે. અને હવે અહીંયાથી આપણે જે શોલ્ડર પ્રિન્સેસ કરવાના છે તે જોઈ લઈએ. તો શોલ્ડર પ્રિન્સેસમાં જેટલું શોલ્ડર છે 1.5 ઇંચનું છે આ સિલાઈનું અહીંયા છોડી દીધું છે, અને અહીંયા જે સિલાઈ છે ત્યાં આવશે. તો આ જે આવશે તે 1.25 ઇંચનું આવશે. તો 1.25 ઇંચ પરથી આપણે અહીંયા સુધીનું આવી રીતે માર્કિંગ કરી દઈએ. તો આપણે માર્કિંગ કરી લીધું છે, આ રીતનું આમ કટિંગ થશે. તો આ જે શોલ્ડર પ્રિન્સેસ છે એના માર્કિંગ આપણે કરી લીધા છે. હવે અહીંયાથી જે આ છે તેને આ રીતે પહેલાં કટિંગ કરી લઈએ. તો આપણે આ રીતે આનું કટિંગ કરી લીધું છે. હવે આપણે આ જે બંને પાર્ટ છે આ બંને પાર્ટ છે એને આપણે ફરીથી કટિંગ કરવા પડશે, કારણ કે આ જે છે તેમાં આપણે સિલાઈનું નથી છોડ્યું. ઘણી વખત એવું થાય છે કે કટિંગ કરતી વખતે આપણે ભૂલી જઈએ છીએ કે આ સિલાઈનું છોડવાનું છે. તો આનું જે કટિંગ કરીએ છીએ પરફેક્ટ જ કરીએ, એટલે કે આપણે ભૂલાય તો કંઈ વાંધો ન આવે. આ જે બંને ભાગ છે તેને અહીંયા આ રીતે મૂકી અને કટિંગ કરી લઈએ. તો આ જે છે કટિંગ કરતી વખતે ખાસ એટલું ધ્યાન રાખવાનું છે કે અહીંયા એટલું જે આપણે સિલાઈ મારવાની છે તો અહીંયાથી જ આપણે જો સિલાઈ મારી દેશું તો આ ભાગ એટલી દબાઈ જશે અને આ શોલ્ડર પણ નાનો થઈ જશે અને આ ગળું પણ નાનું થઈ જશે અને છાતીમાંથી ભાગ પણ ટૂંકો થઈ જશે. તો એ ખાસ ધ્યાન રાખવાનું કે આ જે કટિંગ છે આપણે કર્યું છે તેને આપણે ફરીથી કટિંગ કરી લઈએ. આમાં કંઈ આપણે જાજો ફેરફાર નથી કરવાનો, આ ખાલી જે સિલાઈનું છે તે જ આપણે એક્સ્ટ્રા કાઢવાનું છે. તો આ ભાગ રેડી થઈ ગયો છે. આ જે ભાગ છે તે હવે વેસ્ટ જ થઈ ગયો, તો એને આપણે સાઈડ પર મૂકી દઈએ.
આજે બીજો ભાગ છે તેને પણ આપણે આ જ રીતે કટિંગ કરી લઈએ. આ જે ભાગ છે તે પણ આપણે એ રીતે કટિંગ કરી લીધો છે, તો આ ભાગને આપણે સાઈડ પર મૂકી દઈએ. તો આ જે ભાગ છે તે રેડી થઈ ગયો છે. હવે આપણે અહીંયાથી આપણે આમ મારી દઈશું સિલાઈ, તો શોલ્ડર જે છે તે માપના થઈ જશે. અને અહીંયાનો જે ભાગ છે ત્યાં બી આ જે પફ બનશે જે આપણે લગાડવાના છે તે બી બરાબર આવી રીતે બનશે અહીંયાનો ભાગ, એટલે એ પણ વાંધો નહીં આવે. તો આપણે આ જે આગળનો ભાગ છે તેમાં આપણે આર્મોરનો ભાગ કટિંગ કરવાનો છે. આ જે મોઢાનો ભાગ છે તેને થોડોક આપણે કટિંગ કરી લઈએ. તો આ જે ભાગ છે તેટલો આપણે આમ કટિંગ કરી લઈએ. તો આ આગળનો ભાગ આ રીતે એકદમ કમ્પ્લીટ રેડી થઈ ગયો છે. પાછળનો ભાગ પણ રેડી છે અને આગળનો ભાગ પણ રેડી છે. અને સ્લીવ તો આપણે જે રીતે ડ્રેસમાં કટિંગ કરીએ છીએ એ રીતે આ બંધ કરવું છે, એટલે આમાં કરી લઈએ તો કંઈ વાંધો નહીં આવે. અને સ્લીવનો વિડીયો ઓલરેડી બનેલો છે, છતાં પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. તો આ તો આજનો અમારો વિડીયો. તમને કેવો લાગ્યો તો કોમેન્ટ કરીને જરૂર બતાવજો. જો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયો સાથે, આવજો.